ધોરણ નવ હિન્દી ગયા પ્રેડ આપણે તમે બધાએ ટેસ્ટ આપી હતી આપી હતી ને સરસ એના સ્કોર પણ તમે જોયા હશે જેવી મહેનત કરી હશે એવું ફળ તમને મળ્યું હશે બરાબર તો હજી પણ આપણે એટલી સરસ મહેનત કરવાની છે અને સારા ગુણ લેવાના છે હવે આપણે આજે પદ્ય દસ ભારત ગૌરવ ભણીશું કેમ કે એના આગલા ગયા પ્રેડ આપણે પાઠ આઠ ભણ્યા હતા ગુલમર્ગી ખીડકી સે એક રાત પછી વચમાં નવમો પાઠ એટલે કે નિર્ભય બનો એ અત્યારના સિલેબસમાં નહીં પૂછાય એટલા માટે એ ચલાવીશ નહીં બરાબર પછી સમય હશે અથવા તો આપણે સ્કૂલે ત્યારે એ ચલાવી નાખશું આપણી જાણ ખાતર આપણે જાણવા મળે એના માટે પણ અત્યારે જે સિલેબસમાં છે એટલા જ પાઠ ચલાવવાના છે તો એટલા પાઠ ચલાવીશું એનામાં એટલા એટલે નવમો પાઠ નથી ચલાવતી અને કાવ્ય દસ ભારત ગૌરવ એના કવિ છે મેથેલી શરણ ગુપ્ત મેથિલી ગુપ્ત ને રાષ્ટ્ર કવિ તરીકે બિરુદ મળ્યું છે એનો સાહિત્ય પ્રકાર છે કાવ્ય ભારતનું ગૌરવ ભારત ગૌરવ કે ભારતનું ગૌરવ શું છે કઈ રીતે છે ભારત તો જોઈએ આપણે એના પેલા મેથલી સરણ ગુપ્ત વિશેનો આપણે પરિચય મેળવી લઈએ મેથી સરણ ગુપ્ત કા જન્મ ઝાંસી જિલ્લા કે ચિરંગ થા મેલ્યવસ્થા સે કવિતા મેચિ થી इनकी प्रारंभिक रचनाएं हिंदी की पत्रिका सरस्वती में प्रकाशित हुई महावीर प्रसाद द्विवेदी के प्रोत्साहन ने इनके कवि व्यक्तित्व का कर दिया। राम भक्ति में सराबोर पारिवारिक संस्कारों ने उन्हें राम काव्य लिखने के लिए प्रोत्साहित किया और तत्कालीन राष्ट्रीय परिस्थितियों से प्रभावित होकर इनकी कविताओं में राष्ट्रीय चेतना और स्वदेश गौरव की गुंजी सुनाई गुंजी सुनाई देने लगी इसी काव्य, इसी कारण ये राष्ट्र कवि के संबोधन यशोधरा विष्णुप्रिया आदि इनकी प्रमुख रचनाएं हैं हिंदी साहित्य एवं शिक्षा के क्षेत्रों में अनुपम योगदान के कारण उन्हें उन्नीस सौ में पद्म भूषण की उपाधि से अलंकृत किया गया तथा राज्यसभा का सदस्य भी मनोनीत किया गया प्रस्तुत काव्य भारत भारती से लिया गया है जिसमें तीन खंड में देश का अतीत वर्तमान और भविष्य चित्रित है गुप्त जी ने भारत के अतीत का गौरवशाली चित्र प्रस्तुत किया है और और इन, इन ही विशेषताओं के आधार पर उसे विश्व के सीरो पर प्रतिष्ठापित किया है इस काव्य में कवि ने भारतीय सभ्यता और संस्कृति का गौरव गान किया है इसके साथ साथ आर्यों के महान जीवन आदर्शों का भी चित्रण किया है आ भारत गौरव जो आप भारत गौरव कविता भूलोक का गौरव भूलोक एट के पृथ्वी पर वसेलू संसार गौरव एट्ले प्रकृति का पुण्य स्थल कहाँ पुण्य एटले पवित्र भूमि भूमि फैला मनोहर सुंदर गिरी हिमालय और गंगा जल कहाँ संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है उत्कर्ष एट की उन्नति उसका की जो ऋषि मुनि है वह कौन है भारत वर्ष है कवि मैथिली शरण गुप्त કહે છે કે એ સ્થાન ક્યાં છે પુણ્ય ભૂમિ સ્થળ કહા ભૂલોકા ગૌરવ કહે છે કે એ સ્થાન ક્યાં છે જેના પર દુનિયાને ગર્વ છે આ દુનિયા એના પર ગર્વ કરશે સ્થાન ક્યાં છે અને જે પ્રકૃતિની પવિત્ર ક્રીડા ભૂમિ જે રમતની પવિત્ર ભૂમિ જે છે એ સ્થાન ત્યાં જ છે જ્યાં હિમાલય પર્વત છે અને ગંગા નદી વહે છે એટલે આપણા ભારતના ગૌરવ ગાતા કહે છે કે એ સ્થાન ત્યાં જ છે હિમાલય કે જ્યાં આટલો અડીખમ હિમાલય છે પર્વત છે અને ગંગા નદી વહે છે ત્યાં પ્રકૃતિની પવિત્ર ક્રીડા ભૂમિ છે એ આપણો ભારત ગૌરવ આપણો દેશ ભારત જ છે સંપૂર્ણ દેશો સે અધિક કિસ દેશ કા ઉત્કર્ષ હે જો ઋષિ મુનિ હે વહ કોણ તો કે ભારત વર્ષ હે દુનિયાના બધા દેશોમાં સૌથી વધુ શ્રેષ્ઠ દેશ કયો છે એ દેશ બીજો કોઈ જ નહીં પણ ઋષિ ભૂમિ એટલે કે આ આપણો ભારત વર્ષ આપણો ભારત જ છે કે જ્યાં ઋષિ મુનિઓ મહા મહા ઋષિ અહીંયા એની ભૂમિ ઋષિ મુનિઓની ભૂમિ છે મહાકાવ્યો જ ભારતમાં જ રચાયા છે એ જ આ આપણી ક્રી ભૂમિ એ જ ઋષિ ઋષિ મુનિઓની ભૂમિ એ જ આપણું ભારત ए भारत वर्षज हाँ वृद्ध भारत ही संसार का सिर मौर है श्रेष्ठ ऐसा पुरातन प्राचीन देश कोई विश्व में क्या और है भगवान की बहुभूतियों का यह प्रथम भंडार है बहुभूति एटले संसार नैभव भंडार एट खजानो विधि ने किया सृष्टि का पहले यही विस्तार है के कवि કે હા તે વૃદ્ધ ભારત વર્ષ આ એકદમ પુરાતન પ્રાચીન દેશ છે આપણો ભારત દેશ તે દુનિયાના બધા દેશોમાંનો શ્રેષ્ઠ દેશ છે પ્રાચીન દેશોમાં તેની સરખામણીનો બીજો કોઈ દેશ નથી આ એટલો પ્રાચીન દેશ છે કે એની સરખામણીનો બીજો કોઈ દેશ આવે નહીં ભગવાનની દુનિયામાં વૈભવના જે સૌથી પહેલા સાધનો બનાવ્યા તેમનો ભંડાર પહેલા આ દેશમાં થયો હતો કે ભગવાનની દુનિયા માટે વૈભવ માટેના જે શોખ માટેના જે સાધનો બનાવ્યા એ દેશ કયો છે આપણો ભારત દેશ જ એનો ભંડાર જ ભારત દેશ છે બ્રહ્માને માનવ સૃષ્ટિનો વિસ્તાર અહીંથી જ કર્યો છે કે વિધિને વિધિ ને કિયા નર સૃષ્ટિ નર એટલે મનુષ્ય મનુષ્યનો જે માનવ સૃષ્ટિનો વિસ્તાર અહીંયાથી જ એટલે કે આપણા ભારત વર્ષથી જ થયો છે યહ પુણ્ય ભૂમિ પ્રસિદ્ધ હે

પ્રસિદ્ધ છે આ દેશના નિવાસી આર્ય છે પેલા આર્ય જાતિ આવતી એ કહે છે કે આ દેશના નિવાસી કોણ છે આર્ય આર્ય જાતિના લોકો તેમણે જ આ સમગ્ર સંસારને સૌથી પહેલા વિદ્યા કળા અને કૌશલ્યનું જ્ઞાન આપ્યું છે કઈ જાતિએ આર્ય જાતિએ કે એને વિદ્યા કળા અને કૌશલ્યનું જ્ઞાન આપ્યું છે જોકે તે આર્યોના સંતાનો આજે ખરાબ હાલતમાં છે છતાં તેમના મહાન ચરિત્રના નિશાન આજ પણ અહીંયા હયાત છે એમ કે પોતે ભલે એવી સંકટ મુશ્કેલીમાં હોય પણ એ લોકો બીજાની કરે બીજાની સેવા કરે બીજાની મદદ કરે એટલા માટે એ છે કે એને વિદ્યા કળા કૌશળોનું જ્ઞાન આપ્યું છે એ આર્યની સંતાન અત્યારે ભલે ખરાબ હાલતમાં છે પણ તેમના જે મહાન ચિહ્નોના નિશાન જે છે એ અત્યારે તો આપણે જોવા મળી જ રહ્યા છે વે આર્ય થે થો કભી અપને આપણે જીતે વે સ્વાર્થરત હો પીતે નથી સંસાર કે ઉપકાર હિત જન્મ લે સભી નિશ્ચેત હોય છે લેખક કે છે કે ઈ આર્ય જાતિ હતી તેઓ આર્યજ હતા એવા હતા જે પોતાના જીવને પોતાનું જીવન ક્યારે સમજતા નહોતા પોતાના માટે કાંઈ જ આર્ય જાતિ જે છે આર્યના લોકો એ છે કે પોતાના માટે કોઈ દિવસ જીવન જીવતા નતા એ બીજા માટે જીવન જીવતા હતા તેમને કદી પોતાના લાભનો મોહ નહોતો કોઈ દિવસ પોતાને આ લાભ થાય તો હું આને આ કરું અત્યારનો જમાનો એવો છે કે આપણે આપણું કાંઈક સારું થાય તો જ આપણે બીજાનું સારું કરીએ તો પેલા એવું હતું કે એને આર્ય જાતિ એવું હતું આર્ય લોકોને કે પોતાના પોતાના લાભનો મોહ એને ક્યારે હતો નહીં તેઓ સંસારનો ઉપકાર કરવા માટે જન્મ લેતા હતા બીજાનો જ એને ઉપકાર કરો બીજા માટે જ એ લોકો જીવતા હતા તેથી તેઓ ક્યારે નિષ્ક્રિય થઈને કેવી રીતે બેસી શકે એ કોઈ દિવસ નિષ્ક્રિય થઈને નિશ્ચિત થઈને બેસી શકતા નહીં પોતાનામાં મતલબ એમ કે પોતાના માટે જીવન જીવતા નહોતા બીજા માટે આર્ય જે છે એ જીવતા હતા આ હતું આપણું ભારત ગૌરવ ભારતના લોકોની તો વાત સ્વી કરવી તો આ મેથેલી શરણ ગુપ્ત જે છે એ સરસ ભારત ગૌરવ વિશે આપણા ભારત વિશે સરસ મજાની એને આ કવિતા લખી છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ સરસ રીતે સમજાઈ ગઈ હશે તમે પણ એનો મહાવરો